અ વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા ચેપ્ટરમાં પ્રાણી સમુદાયની ચર્ચા કરતા હતા અને એમાં પણ આપણે સંધિપાદ અને મૃદુકાય સમુદાય જે છે એના વિશે જોઈ ગયા હવે આપણે સમુદાય સુરત જે છે એના વિશે પણ ચર્ચા ઓલરેડી કરી જ ગયા છે સુરત વચ્ચે જોયું છે સામી મેરુદંડી જોયું છે અને મેરુદંડી અને અમેરૂદંડીનો તફાવત જોયો છે ફરી પાછો આપણે એક વખત સુરત વચ્ચેથી રિવાઇઝ કરી લઈએ કે ભાઈ સુડ ત્વચી જે છે શા માટેનું સૂળ ત્વચી નામ છે કારણ કે એની શરીરની ત્વચા પર બાહ્ય કંકાલ પર સૂળ આવેલા હોય છે એટલા માટે આપણે એને શું બોલીએ છીએ સુડ ત્વચી બોલીએ છીએ કંટકો જેવી સૌ આવેલી હોય છે બરાબર પ્રાણીઓનું કંકાલ કોનું બનેલું હોય છે તો કેલ્શિયમ કાર્બોન્યુક્ત નીચરમ તકતીઓ નીચરમી એટલે શું ભાઈ અધિચર્મ એટલે શરીરના ઉપરના સ્તર ઉપરનું આવરણને અધિચર્મ કહેવામાં આવે નિચરમ એટલે ક્યાં સુધી અંદર સુધી શરીરના ત્વચાની અંદરના સ્તરને શું કહેવામાં આવે છે નીચરમ કહેવામાં આવે છે બરાબર છે તો નિચરમીય તકતીઓ શૂળો એટલે કે એની ઉપર ત્યાંથી જે તકતીઓ જે છે કેલ્શિયમ કાર્બોનેટની બરાબર ને એ શું કહેવાય ઉદભવ થયેલી હોય છે એટલા માટે ત્યારબાદ આખો સમુદાય જે છે એ દરિયાઈ છે

બરાબર જેના દ્વારા એ પ્રચલન કરે શ્વસન તેમજ ખોરાકને પકડવા અને વહન કરવા માટે પણ આ જલવાહક તંત્ર જે છે એને મદદ કરે છે ઉત્સર્જન જોવા મળતું હોતું નથી તંત્રની શું છે ગેરહાજરી છે લિંગભેદ જોવા મળે છે એટલે કે નર અને માદા જે છે અલગ અલગ છે બાહ્ય એટલે કે શરીરની બહાર થાય છે વિકાસ કેવો થાય પરોક્ષ અને શું કરે છે ભાઈ મુક્ત રીતે તરતા ડિંબ દ્વારા ઓકે ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ જોઈ ગયા સમુદ્ર તારા સ્ટારફિશ તારામાંથી સમુદ્ર ગોટા સી સી યુર કેન ત્યારબાદ સમુદ્ર કમળ સી લીલી સમુદ્ર કાકડી સી કકુંબર અને બરડ તારા જે છે લિટલ લિટલ સ્ટાર જે છે બરાબર છે આ સમુદ્ર તારા છે સમુદ્ર કમળ છે આ એની આકૃતિઓ જે છે એ અહીં આપેલી છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ બરડ તારા છે સમુદ્ર ગોટા છે અને સમુદ્ર કાકડીઓ આપેલી છે ઓકે ત્યારબાદ સમુદાય આદિ મેરુદંડી અથવા તો આપણે એને બોલીએ છીએ સામી મેરુદંડી પહેલાં આદિ મેરુદંડીનો સમાવેશ મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે કરવામાં આવતો હતો પરંતુ હવે એને અમેરુદંડીના અલગ સમુદાયનો દરજ્જો આપવામાં આવેલો છે આ નાનકડા સમુદાયમાં ઓછી સંખ્યા છે આદિ મેરુદંડીની કીડા અથવા તો કૃમિ જેવા અને તે પણ કેવા દરિયાઈ વાસી પ્રાણીઓનો સમાવેશ થાય છે સમિતિ કેવી ત્રિપાસ્વ સમિતિગર્ભસ્તરી દે કોષ્ટારી સ્તરીય આયોજન તો હોવાનું જ હતું નળાકાર અને અગ્રભાગે શું આવેલું છે સુદ ગ્રંથિ ગરદન અને લાંબા ધળ એટલે કે ગ્રીવા અને લાંબા ધળનું બનેલું હોય છે પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે જાનવરો દ્વારા શ્વસન પાણીમાં રહેતું હોય તો શ્વસન દ્વારા જાનવરો આવેલી જ હશે ઉત્સર્જન અંગ તરીકે શું છે મોસ્ટ આઈમપી શુદ્ધ શુદ્ધ ગ્રંથિની હાજરી અને આગળ ઉત્સર્જન તંત્રનો અભાવ હતો લિંગભેદ દર્શાવે છે નર અને માદા અલગ અલગ છે ઉદાહરણ તરીકે આપણી પાસે બે છે બાલાનો ગ્લાસીસ સક્કા ગ્લાસીસ બરાબર છે આ બે શું છે આદિ મેરુદંડી સામી મેરુદંડીના ઉદાહરણ છે જો આ બાલાનો ગ્લાસીસ છે અને આ છે સક્કા ગ્લાસીસ છે ત્યારબાદ આપણે મેરુદંડી સમુદાયની ચર્ચા કરી હતી અને અમેરૂદંડીના લક્ષણ અને મેરુદંડી વિશે આપણે ભેદ તફાવત પણ શીખ્યા હતા મેરુદંડ તો પૃષ્ઠ બાજુએ પોલું ચેતારરજ્જુ જોડમાં આવેલી અને કંઠનાલીય જલરફાટોની હાજરી ત્રિપાશ્વ સમિતિ ત્રિગર્ભસ્તરીય દેકોષારી અંગતંત્ર સ્તરોનું આયોજન પશ્વ ગુડાપુચની હાજરી આ પણ આપણે પરિવહન તંત્ર કેવા પ્રકારનું છે બંધ પ્રકારનું છે હવે પછી બધામાં પરિવહન તંત્ર કેવું આવશે બંધ મેરુદંડીથી બધામાં પરિવહન તંત્ર કેવા પ્રકારનું આવશે બંધ પ્રકારનું આવશે આ વસ્તુ યાદ રાખજો ચાલો ત્યારબાદ આપણે મેરુદંડી અને અમેરૂદંડીને તફાવત જોઈ ગયા મેરુદંડો હા મેરુદંડી તો મેરુદંડીની હાજરી અમેરુદંડીમાં ગેરહાજર મેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ પોલું અને એક વડું જ્યારે વક્ષ બાજુએ નક્કર અને બેવડું કંઠનાલિય ઝાલરફાટોની હાજરી આમાં કંટનાલિય ઝાલરફાટો કેવી ગેરહાજર હૃદય કઈ બાજુએ વક્ષ બાજુએ આપણું હૃદય વક્ષ બાજુ હોય છે અમેરુદંડીમાં જો હૃદય હોય તો પૃષ્ઠ બાજુએ પુષ્વગુદાપુચની હાજરી છે અમેરૂદંડીમાં પુષ્પગુદાપુચ કેવું છે ગેરહાજર છે આ પાંચ કેરેક્ટર્સ ને ધ્યાનમાં રાખી મેરુદંડી અને અમેરૂદંડીનો તફાવત યાદ રાખવાનો આ પણ તમારે બે બે વાર લખવાનું છે અને એ કીધું જ છે તમે લખ્યું પણ હશે કદાચ ચલો ત્યારબાદ સમુદાય મેરુદંડી જે છે એના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે એ પણ આપણને ખ્યાલ જ છે પુચ્છ મેરુદંડી અથવા તો આપણે એને બોલીએ છીએ કંચુક મેરુદંડી શિષ્ય મેરુદંડી અને પૃષ્ઠવંશીય વર્ટી ચલો તો પૂચ્છ મેરુદંડી જે છે એ કોને કહેવામાં આવે એના વિશે પણ આપણે ઓલરેડી ચર્ચા કરી છે ફક્ત ડીંભ અવસ્થામાં જ મેરુદંડીની હાજરી હોય તો એને પૂચ્છ મેરુદંડી કે કંચક મેરુદંડી કહેવામાં આવે છે દાખલા તરીકે એસિડિયા સાલ્પા ડોલિયમ બરાબર છે પૂચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીને ઉપસમુદાયને પણ પૂર્વ મેરુદંડી કહેવાય એટલે અને શું કહેવાય પૂર્વ મેરુદંડી પણ કહી શકાય અને એ કહેવાય છે સંપૂર્ણપણે દરિયાઈવાસી આવા પ્રાણીઓ ક્યાં જોવા મળશે દરિયાઈવાસી ત્યારબાદ શીર્ષ મેરુદંડી પૂછથી લઈને શીર્ષ સુધી મેરુદંડની હાજરી હોય બરાબર અને સમગ્ર જીવન પર્ય મેરુદંડની હાજરી હોય તો એને શું કહેવાય શીર્ષ મેરુદંડી પૂછથી લઈને શીર્ષ સુધી દાખલા તરીકે એમ્ફિયોક્સિસ અથવા લેન્સેલેટ બરાબર છે આનો સમાવેશ ક્યાં કરવામાં આવે અને બ્રેકિયોસ્ટોમા છે તો એનો સમાવેશ આપણે શીર્ષ મેરુદંડીમાં કરીએ છીએ ત્યારબાદ પૃષ્ઠવંશી ફક્ત ભ્રૂણી અવસ્થામાં જ મેરુદંડ જોવા મળે ત્યારબાદ પુખ્ત અવસ્થામાં તેનું રૂપાંતર અસ્થિ કે કાસ્થિના બનેલા જોવા મળે છે બસ ધ્યાન રાખજો બધા જ છે પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી આ સેન્ટેન્સ યાદ રાખવાનું બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડ ધરાવે પણ દરેક મેરુદંડી પૃષ્ઠવંશી હોય એવું જરૂરી નથી બરાબર છે હૃદય કઈ બાજુએ આવેલું હોય વક્ષ બાજુએ ઉત્સર્જન માટે શું આવેલું હોય મૂત્રપિંડ એના દ્વારા તાશ્રુતિ નિયમન થતું હોય અને જોડમાં આવેલા ઉપાંગોની હાજરી મિનપક્ષ સ્વરૂપે અથવા અગ્ર અને પશ્વ ઉપાંગ સ્વરૂપે મેરુદંડના લક્ષણો છે ઓકે ક્યાં ક્યાં જોવા મળે છે અથવા તો એનું ઉદાહરણ એસિડિયા ડોલિયમ ને એમ્ફ્યુઓક્સિસ આ જે ઉદાહરણ જે છે એ આપવામાં આવેલા છે ઓકે એક પુચ્છ મેરૂદંડીનું છે શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશીનું ખ્યાલ પડી ગયો આપણે અહીં સુધી જોયું હતું ચાલો હવે આપણે મેઇન વાત પર આવીએ વિદ્યાર્થી મિત્રો આ આપણું ક્લાસિફિકેશન છે જે આપણે જોઈ ગયા છે યાદ અપાવી દઈએ આપણે જેથી તમને ખ્યાલ પડી જાય આખું ક્લાસિફિકેશન તમને યાદ રહેશે ને તો આપણું આખું ચેપ્ટર યાદ રહી જાય ચલો પ્રાણી સૃષ્ટિના કોષોની સંખ્યાના આધારે આપણે બે પ્રકારમાં વિભાજીત થઈએ છીએ એક છે પ્રોટિસ્ટા અને બીજું છે મેટાઝુઆ પ્રોટિસ્ટા એટલે મોટેભાગે એક કોષીય મેટાઝુઆ એટલે કે બહુકોષીય પ્રાણીઓ આ બહુકોશીય પ્રાણીઓ જે છે મેટાઝુઆ પાછા આપણે બે પ્રકારે વિભાજીત કરે છે સ્તરના આધારે એક છે પેરાઝુઆ અને યુ મેટાઝુઆ આપણને ખ્યાલ છે પેરાઝુઆમાં સમુદ્ર સમુદાય આવે સછિદ્ર અને એ તો કોશીય સ્તર આયોજન ધરાવે છે બરાબર ને શું ધરાવે છે કોશીય સ્તર આયોજન શામાં જોવા મળે સછિદ્ર આ બધા બહુકોશીય પ્રાણીઓ છે આ બધા કેવા છે બહુકોશી પ્રથમ કોશીય સ્તર આયોજન ધરાવે સછિદ્ર સમુદાય બરાબર અને યુ મેટાઝુઆ એટલે આમાં શું આવતું હશે પેશીસ્તર આયોજન ખ્યાલ પડી ગયો હા ચાલો તો યુ મેટાઝુઆ ને બે પાછા વિભાગમાં વિભાજીત કરવામાં આવે દ્વિગર્ભસ્તરીય ત્રિગર્ભસ્તરીય પેશીસ્તર આયોજનમાં પણ પાછા બે એવા છે કે જેમાં દ્રિગર્ભસ્તર હોય અને જેમાં ત્રિગર્ભસ્તરી હોય દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ જે છે પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં અને પેશીસ્તર આયોજન દર્શાવતું એ પહેલામાં શું આવે કોસ્થાન સમુદાય બરાબર છે અને આ જ કોષાંતરી સમુદાય પેશી આયોજન તો ધરાવે છે દ્વિગર્ભસ્તરીઓ છે પરંતુ દેહકોષના આધારે પાછો આપણે એને કેટલા પાર્ટમાં વિભાજિત કરીએ છીએ એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ બરાબર દેહકોષના આધારે આપણે એને ફરી પાછા વિભાજીત કરીએ છીએ એ તો તમને ખ્યાલ જ છે અદેહકોષ્ઠી દેહકોષ્ઠી અને દેહકોષ્ઠી અદય કોષ્ટીમાં કોનો સમાવેશ કરીએ પૃથુકૃમી યકૃત યકૃતકૃમિ ઉદાહરણ સાથે કહું છું કોસ્થાંતરીમાં આપણને ખ્યાલ જ છે જેલિફ જેલિફિશ છે હાઇડ્રા છે બરાબર છે આ બધાનો સમાવેશ ક્યાં કરવામાં આવે કોસ્થાંતરીમાં કરવામાં આવે ત્યારબાદ અહીંયા બીજો એક સમુદાય છે કંકત ધરા બરાબર છે એ પણ કોની સાથે આવે છે તો ધ્વગર્ભસ્તરીની સાથે અને એ પણ પેશી આયોજન સાથે જ વસ્તુ યાદ રાખજો ચલો ત્યાર બાદ આગળ જઈએ આપણે કોષ્ઠીમાં એક જ આવે સમુદાય સૂત્રકૃમિ ફિલિલ કૃમિ જે છે વૌકેરિયા બેનક્રોફ્ટી એનો સમુદાય એનો સમાવેશ ક્યાં કરવામાં આવે સૂત્રકૃમિમાં શું દર્શાવે કોષ્ઠી અને દેહકોષના આધારે આપણે પાછા એને કેટલા સ્વરૂપમાં વિભાજીત કરીએ છીએ નુપૂરક સંધિપાત મૃદુકાય સુરત વચી સામી મેરુદંડી મેરુદંડી બરાબર ને તો પહેલો સમુદાય કયો પ્રથમ ત્રિગર્ભસ્તરી અને દેહકોષ્ટ ધરાવતો હોય તેવો નુપૂરક એટલે અળસ્યુ સંધિપાદ સૌથી મોટો કેટક સમુદાય માખી મચ્છર બધું એની અંદર સમાવેશ થાય વંદો બરાબર છે ઝીંગા કરચલા સંધિપાદ સમુદાય મૃદુકાય સંધિપાદ પછી મોટો સમુદાય જે છે એ કયો છે મૃદુકાય દાખલા તરીકે ઓક્ટોપસ સેબિયા બરાબર છે છીપ ત્યારબાદ સુડ ચરમી સુડ ત્વચી સમુદાય કંકાલ પર તો આપણે એને શું બોલીએ છીએ સમુદાય બોલીએ છીએ બધું સમુદ્રના નામે કરી દેવાનું આપણે બરાબર છે સમુદ્ર તારા સમુદ્ર કમળ સમુદ્ર કાકરી સમુદ્ર ગોટા અને બરડ તારા એનો સમાવેશ ક્યાં કરવામાં આવે સુડ ચરમીમાં ચલો ત્યારબાદ સામે મેરુદંડીમાં બે બાલાનો ક્લાસીસ સેક્કાસ અને મેરુદંડી મેરુદંડીમાં પછી મેરુદંડના આધારે ત્રણ પ્રકારમાં વિભાજિત કરીએ છીએ ને એક પુચ્છ મેરુદંડી અથવા કંચુક મેરુદંડી દાખલા તરીકે એસિડિયા સાલ્પા ડોલીયમ શીર્ષ લઈને શીર્ષ સુધી મેરુદંડી હાજરી એમ્ફિયોક્સિસ બરાબર અને પૃષ્ઠવંશીઓ પૃષ્ઠવંશીઓમાં તો આપણને ખ્યાલ જ છે સસ્તોનો બરાબર છે તો મત્સ્યો આ બધાનો સમાવેશ ક્યાં કરવામાં આવે પૃષ્ઠવંશીમાં કરવામાં આવે છે સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો તમને બરાબર છે આ આટલે સુધી આપણે જોયું હવે આપણે અહીંયાથી આટલે સુધીનો ખ્યાલ આપણે કેળવી ગયા આટલું ક્લાસિફિકેશન આપણે પૂરું કર્યું હવે આપણે પૃષ્ઠવંશીથી ચાલુ કરવાનું છે બરાબર આટલા બધા પ્રાણીઓનો સમુદાય આપણે જોઈ ગયા આપણે પ્રોટિસ્તાનો ઓલરેડી અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા છે ત્યારબાદ આપણે જોયું સછિદ્ર સમુદાયના જોયું બરાબર છે ત્યારબાદ કોષાંતરી જોયું કંકત સાથે અહીંયા એડ કરી દેવાનું બીજું દ્વિપાશ્વિત ધરાવતો હોય તેવો કોણ આવે છે કંકત ધરા બરાબર છે પ્લુરોબ્રેકિયા સામા આવે છે બધું તો કંકત ધરામાં આવે છે ને સી વોલનટ ચલો ત્યારબાદ અદ કોષના આધારે અઠ થી કુટદેહ કોષ્ઠી દેહ કોષ્ઠી અદે કોષ્ઠીનો ખ્યાલ છે પૃથુકૃમી ચપટાકૃમિ યકૃતકૃમિ સૂત્રકૃમિમાં ઓનલી એક એટલે કે કુટદેહ કોષ્ઠીમાં ઓનલી એક જ છે સૂત્રકૃમિ વાકર્ય બેન ક્રોફ્ટી અને દેહકોષ્ઠીમાં તો નું પૂરક સંધિપાત કીટક મૃદુકાય ઓક્ટોપસ સુર ચરમી બરાબર છે ને સમુદ્ર કમળ સમુદ્ર ગોટા સમુદ્ર કાકડી અબરડતારા સમુદ્ર તારા માછલી સામી મેરુદંડીઓમાં બાલાનો ગ્લાસીસ સક્કા સોરી એમ્ફિયોક્સિસ બરાબર છે હા એમ્ફિયોક્સિસ સોરી સોરી સામી મેરુદંડીમાં બાલાનો ગ્લાસિસ સેક્કા ગ્લાસિસ અને મેરુદંડી મેરુદંડીના પાછા આપણે ત્રણ પ્રકાર પાડીએ જ છે પૂચ્છ મેરુદંડી ફક્ત ડીંભ અવસ્થામાં જ મેરુદંડ તો એમાં એસિડિયા સાલ્પા શીર્ષ મેરુદંડી એમ્ફિયોક્સિસ પૂચ્છ લઈને શીર્ષ સુધી અને પૃષ્ઠવંશી બરાબર છે પૃષ્ઠવંશી હવે પછીનું જે આપણે જોવાના છે ક્લાસિફિકેશન તે આપણે પૃષ્ઠવંશીથી જોવાના છે આટલા બધા પ્રાણીઓનો સમાવેશ આપણે કરી ગયા હવે આપણે આટલું જોવાના છે પૃષ્ઠવંશીથી નીચે સુધી સસ્તન સુધી અહીં આગળ સસ્તનથી પછી કોઈ પણ સમુદાય આવશે નહીં પછી પ્રાણી સૃષ્ટિની પૂર્ણાહુતિ થઈ ગઈ અહીંયાથી પછી કોઈ પ્રાણી આવશે નહીં આખા પ્રાણી સમુદાયમાં આટલા સમુદાય છે પ્રાણી સૃષ્ટિમાં આટલું પ્રોટિસ્તાથી ચાલુ કરીએ અને સસ્તન સુધી સસ્તન પછી બીજો કોઈ પ્રાણી સમુદાય શોધાયો નથી કે છે નહીં એટલે આખી પ્રાણી સૃષ્ટિ આપણી પતી જાય જેવી રીતે આપણે લીલથી ચાલુ કરીએ છીએ અને છેલ્લે આપણે આવૃત બીજધારી ધારી પર આવીને અટકી જઈએ છીએ પછી આવૃત્ત બીજધારીમાં ધારીમાં બે હોય એકા આ એક દળી અને દ્વિદળી બરાબર છે તેવી જ રીતે પૃષ્ઠવંશ આપણે પ્રોટીષ્ઠાથી ચાલુ કરીએ અને પૃષ્ઠવંશીમાં છેલ્લે સસ્તન આગળ આવીને અટકી જઈએ સસ્તન પછી બીજો કોઈ પ્રાણી સમુદાય નથી બરાબર એટલે આખું વિચારો આપણે આખું સૃષ્ટિ જે છે એ આપણે પૂરું કરીએ છીએ બરાબર ચાલો હવે આપણે બીજું ક્લાસિફિકેશન જોઈએ અત્યાર સુધી મેરુદંડના આધારે આપણે એને ત્રણ ભાગમાં વિભાજિત કરતા હતા પુચ્છ મેરુદંડી ફક્ત ડીબી અવસ્થામાં જ હાજર હોય એસિડિયા સાલ્પા શીર્ષ મેરુદંડી પુચ્છથી લઈને શીર્ષ સુધી લંબાયેલા હોય બરાબર ને તો આપણે શું બોલે એમ્ફી તો આપણે શીર્ષ મેરુદંડી કહીએ પૃષ્ઠવંશી તો પૃષ્ઠવંશીય પ્રાણીઓમાં બધા જ પ્રાણીઓનો જટિલ પ્રાણીઓનો સમાવેશ કરીએ જેમાં સસ્તન પણ આવી જાય બરાબર છે ને પરંતુ અહીં આવીને આપણે આ પૃષ્ઠવંશીઓને બે ભાગમાં વિભાજીત કરીએ છીએ કોના આધારે પૃષ્ઠવંશી એટલે પૃષ્ઠબાજુએ કરૂરસ્તમ મેરુદંડ બધા જ મેરુદંડીઓ બરાબર છે એ પૃષ્ઠવંશી નથી પણ બધા જ પૃષ્ઠવંશીઓ એ મેરુદંડી છે આ વસ્તુ યાદ રાખજો ચાલો પૃષ્ઠવંશીના આધારે અને જળ એટલે પૃષ્ઠવંશી પ્રાણીઓ જળબાના આધારે જળબા ધરાવે છે કે કેમ તેના આધારે આપણે એને બે ભાગમાં વિભાજીત કરીએ છીએ હનુવિહીન હનુધારી હનુ એટલે જળબા બરાબર તો પૃષ્ઠવંશીઓ જળબાની હાજરીના આધારે કે જળબાના આધારે એને બે ભાગમાં વિભાજીત કરીએ છીએ એક હનુવિહીન બીજું હનુધારી હનુવિહીન એટલે શું નહીં ધરાવતા હોય જડબા નહીં ધરાવતા હોય અને હનુધારી એટલે શું ધરાવે છે જડબા ધરાવે છે જે જડબા નથી ધરાવતું હનુવિહીન એમાં કોનો સમાવેશ થાય બરાબર તો એમાં જેનો સમાવેશ થાય એનું નામ છે ચૂષમુખા એટલે કે ચૂષકો જેવું મોડું બરાબર જેનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે હનુવિહીનમાં કરવામાં આવે છે જડબા નથી જેને બરાબર જેને જળબા નથી એવો સમુદાય એક અને માત્ર એક જ વિભાગ એનો પાડવામાં આવે છે અને એ છે ચૂસમુખા સંપૂર્ણપણે દરિયાઈ હોય મત્સ્ય જેવું જ હોય પરંતુ એના જળબા હોતા નથી એનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે ચુસમુખામાં હનુધારી જે જળબા ધરાવે છે તે બરાબર હનુવિહિનમાં એક જ આવે અને એ છે ચૂસમુખા પછી એમાં હનુવિહિનમાં બીજું કાંઈ આવતું નથી હનુધારી જે છે એ પ્રચલન અંગ ધરાવતા હોય એના આધારે એને બે પાર્ટમાં વિભાજીત કરવામાં આવે છે એક છે મત્સ્ય અને બીજું છે ચતુષ્પાદ ચતુષ્પાદ એટલે ચાર ઉપાંગો ધરાવે છે બે અગ્ર ઉપાંગો બે પશ્વ ઉપાંગો ચાર ઉપાંગો ધરાવે એને શું કહેવામાં આવે ચતુષ્પાદ અને બીજો એવો સમુદાય છે પ્રચલનના આધારે કે જે મીનપક્ષ ધરાવતો હોય દરિયાઈ હોય પરંતુ એ ચતુષ્પાદ ધરાવે નહીં અને એ છે મત્સ્ય બરાબર માછલી ક્યારે પાણીમાં જ રહે ને કે જળ પર લટકે પાણીમાં સંપૂર્ણપણે કેવો છે દરિયાઈ સંપૂર્ણપણે ક્યારે પાણીમાં મીઠા પાણીમાં પણ ખારા પાણીમાં પણ બરાબર પણ એ પ્રચલન અનુસાર ભાઈ ચતુષ્પાદ ધરાવતા હોતા નથી ઝાલરો ફાટ ધરાવે છે મીનપક્ષ ધરાવે છે ઝાલર ઢાંકણ ધરાવે છે તો એ કયો માછલીઓ બરાબર શું છે માછલીઓ બધી જ માછલીઓને કોણ સમાવે મત્સ્ય સમુદાય સમજણ પડી પૃષ્ઠવંશીયો જળબાના આધારે બે ટાઈપમાં વિભાજિત થાય જળબા ધરાવે તે જળબા નથી ધરાવતો જે જે જળબા નથી ધરાવતો તેને હનુવિહીન કહેવાય જે જળબા ધરાવે એ હનુધારી કહેવાય હનુવિનમાં ફક્ત અને ફક્ત એકનો જ સમાવેશ થાય અને એ છે ચૂષમુખા શું આવે ચુષમુખા ચુષમુખા એટલે ચુષકો જેવું મુખ બરાબર છે જડબા નથી હોતા ચુષકો જેવું મુખ એને ચુષમુખા સમુદાય કહેવાય ત્યારબાદ હનુધારી બે ટાઈપમાં વિભાજિત થાય કોના આધારે પ્રચલન અંગોના આધારે ચાર ઉપાંગો ધરાવે ચોપગુ ચલન ધરાવે ને ચતુષ્પાદ કહેવાય બરાબર છે અને બીજો સમુદાય કયો આવે છે બીજો વર્ગ કયો આવે છે જે પાણીમાં રહે છે જલરો ધરાવે છે ચતુષ્પાદ નથી ધરાવતા એ કયો સમુદાય હવે માછલી જે છે છે સમુદાય એના કંકાલના આધારે બે ટાઈપમાં વિભાજીત થાય ક્યાં તો એ કાસ્થિના બનેલા હોય ક્યાં તો એ અસ્થિના બનેલા હોય જે કાસ્થિના બનેલા હોય એને કહેવાય કાસ્થિમત્સ્ય જે અસ્થિના બનેલા હોય એને કહેવાય અસ્થિમત્સ્ય સમજણ પડી ગઈ તો મત્સ્યના કંકાલના આધારે બે ટાઈપમાં વિભાજિત કરવામાં આવે અસ્થિનું બનેલું કંકાલ તંત્ર અસ્થિ મત્સ્ય બનેલું કંકાલ તંત્ર કાસ્થિ મત્સ્ય ઓકે ચલો ચતુષ્પાદ ચતુષ્પાદમાં એની વિશિષ્ટ વર્ગની વિશિષ્ટતાના આધારે એને ચાર પ્રકારમાં વિભાજિત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો આ ક્રમમાં જ રહેશે પહેલું સસ્તન કોઈ દિવસ આવે નહીં પહેલાં કેવા હતા જુઓ આ પાણીમાં રહેતા હતા ઉદ્વિકાસ થયો પછી શું આવ્યા ઉભયજીવી ઉભયજીવી એટલે કેવા પાણી પર પણ રહે જમીન પર પણ રહે ત્યારબાદ ઉભયજીવી બાદ આવ્યા સરીસૃપ ઉભયજીવીનો ઉદ્વિકાસ થયો અને કોણ બળ્યા સરીસૃપ સરીસૃપ એટલે કેવા પેટે સરકીને ચાલનારા તેમાં કેટલાક ઉપાંગો ધરાવતા હતા કેટલાક ઉપાંગો ન પણ ધરાવતા હતા ત્યારબાદ સરીસૃપોમાંથી કોણ આવ્યા વિહગ વિહગ એટલે ખ્યાલ છે આપણને પક્ષીઓનો સમુદાય બરાબર એને શું કહેવાય વિહગ એમાં અગ્ર ભાગ અગ્ર ઉપાંગો જોયા હતા એ અગ્ર ઉપાંગોનું રૂપાંતરણ ક્યાં થતું હતું પાંખોમાં બરાબર ક્યાં થતું હતું પાંખોમાં અને તે પણ ઉડવા માટે અને વિહગ બાદ કોણ આવે સસ્તન સમજન પડી વિહગ બાદ કોણ આવે સસ્તન તો ચતુષ્પાદ સમુદાય જે છે આ ચતુષ્પાદ સમુદાય જે છે એ કેટલા વર્ગની વિશેષતાના આધારે કેટલા ભાગમાં વિભાજિત થાય ચાર પ્રથમ ઉભયજીવી સેકન્ડ સરિસૃપ ત્રીજું વિહક ચોથું સસ્તન સસ્તન પછી બીજું કાંઈ નહીં ખ્યાલ પડે છે ઉભયજીવીમાં સમાવેશ કોનો કરવામાં આવે ડેડકા સરિસૃપમાં સમુદાય કોનો કરવા કોનો સમાવેશ કરવામાં આવે સાપનો કરાય બરાબર છે ગરોળીનો સમાવેશ સરીસરૂપમાં કરીએ આપણે કાચિંડો આ બધાનો સમાવેશ ક્યાં કરીએ સરિસરૂપમાં કરીએ વિહગ પક્ષીઓ તો તમને ખ્યાલ જ છે સસ્તન સસ્તનમાં બે અફવા છે વિદ્યાર્થી મિત્રો એક તો ચામાચીડિયું બીજું ડોલ્ફિન અને વહેલ એનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે સસ્તનમાં કરવામાં આવે છે ઓકે બદલ પાણીમાં રહેતા હોય પરંતુ એનો સમુદાય એનો સમાવેશ સસ્તન ગ્રંથ એટલે કે સસ્તનમાં જે કંઈક લક્ષણો જે છે એના આધારે એનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે સસ્તનમાં કરવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ પડ્યો તમને હવે આપણે આટલા પ્રાણીઓ શીખવાના છે આટલા સમુદાય શીખવાના છે જુઓ આપણે મેરુદંડીમાં અમેરુદંડ અપૃષ્ઠવંશી શીખી ગયા પૃષ્ઠવંશી શીખી ગયા છે પૃષ્ઠવંશીઓમાં આપણને ખ્યાલ જ છે મેરુદંડની હાજરીના આધારે ત્રણ પ્રકાર પાડીએ છીએ પુછ મેરુદંડી શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી પુછ મેરુદંડી વિશે ખ્યાલ કેળવી ગયા શીર્ષ મેરુદંડીના એક્ઝામ્પલ પ્લીઝ યાદ રાખવાના બંનેના અને પૃષ્ઠવંશી પૃષ્ઠવંશી પાછા જળબાના આધારે બે પ્રકારમાં વિભાજિત થાય જળબું નથી ધરાવતા હનુવિહીન હનુવિહીનમાં એક જ આવે કોણ ચૂષમુખા બરાબર છે ચૂષકો જેવું મુખ એને ચુસ્મુખા કહેવાય હનુધારી પ્રચલન અંગના આધારે હનુધારીને બે પાર્કમાં વિભાજિત કરવામાં આવે મત્સ્ય ચતુષ્પાદ માછલી મત્સ્યનું કંકાલતંત્રના આધારે બે ભાગમાં વિભાજિત કાસ્થિનું ધરાવતા હોય કંકાલતંત્ર કાસ્થિમત્સ્ય અસ્થિનું ધરાવતા હોય અસ્થિ મત્સ્ય ચતુષ્પાદ વર્ગ વિશિષ્ટતાના આધારે ચાર વર્ગમાં વિભાજિત કરવામાં પ્રથમ ઉભયજીવી બીજું સરીસૃપ ત્રીજું વિહગ અને ચોથું સસ્ ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે પૃષ્ઠવંશીમાં હનુવિન હનુધારી બરાબર છે એના લક્ષણોથી આપણે સ્ટાર્ટ કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો હા